બાળકો ધોરણ 3 ભારતના રાષ્ટ્રીય પ્રતીકો એ પાઠ વિશે આપણે અડધો ચલાવે તો આજે આપણે જેથી બાકી છે તે ચાલુ કરીશું તો આપણું રાષ્ટ્રીય ફૂલ છે તો આપણું રાષ્ટ્રીય ફૂલ કમળ છે કમળ એ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે પછી રાષ્ટ્રીય ફળ કયું છે આપણું તો કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી પછી 9 નંબર પર જુઓ રાષ્ટ્રીય વૃક્ષ કયું છે તો વડ એ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે પછી 10 નંબર પર રાષ્ટ્રીય રમત કઈ છે હોકી તો હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે આ રીતે આપણે રાખવાનું કે આપણું રાષ્ટ્રીય ફળ ફૂલ વૃક્ષ રમત કઈ છે આપણે રાખવાની હવે આપણે જોઈશું એનું સ્વાધ્યાય કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં ખાલી જગ્યા રંગના પટ્ટા છે ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં ખાલી રંગના પટ્ટા છે તો કેટલા રંગના છે તો 3 રંગના પટ્ટા છે પછી 2 નંબર ભારતના રાષ્ટ્રીય ધ્વજના વચ્ચેના સફેદ રંગના પટ્ટામાં ખાલી જગ્યા રંગનું અશોક ચક્ર છે તો વાદળી રંગનું અશોક ચક્ર છે આ રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની પછી 3 નંબર ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહ છે ખાલી જગ્યામાં શું આવશે 4 સિંહ છે ખાલી જગ્યા પૂરી બતાવી છે મેં તમને પછી 4 નંબરની ખાલી જગ્યા ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ધર્મની ધર્મચક્રની ડાબી બાજુ ખાલી જગ્યા છે ઘોડો કે આખલો તો ઘોડો આવશે ખાલી જગ્યામાં શું આવશે ઘોડો પછી 5 નંબર જનગણ મન ભારતનું ખાલી જગ્યા છે તો જનગણ મન ભારતનું રાષ્ટ્ર ગીત છે આ રીતે ખાલી જગ્યામાં લક્ષ પછી 6 નંબર ખાલી જગ્યા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે તો વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે પછી 2 નંબર નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરું અને ખોટા વિધાનોની સામે ખોટાની નિશાની કરો તો એક વાક્ય જુઓ ભારતના રાષ્ટ્ર ધ્વજનો આકાર લંબચોરસ છે તો ખરું એની સામે સાચાની નિશાની કરવાની 3 નંબરનું વાક્ય રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15 જાન્યુઆરી અને 26 ઓગસ્ટે ફરકાવવામાં આવે છે તો હા રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15મી જાન્યુઆરી અને 26મી ઓગસ્ટે ફરકાવવામાં આવે છે તો એની સાથે ખરું કરવાનું પછી 3 નંબર ભારતની રાષ્ટ્ર મુદ્રાની નીચે મેવ જયતે લખેલું છે તો હા એ વાક્ય પણ સાચું છે પછી 4 નંબર ભારતની રાષ્ટ્રના પાયામાં આરાવાળું ધર્મચક્ર છે તો ના 24 આરાવાળું ધર્મચક્ર છે ખોટું છે પછી 5 નંબર ક્રિકેટ ભારતની રાષ્ટ્રીય રમત છે ના હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે તો આ વાક્ય ખોટું છે પછી 6 નંબરનું વાક્ય કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે તો એની સામે આપણે ખરું કરવાનું કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે બરાબર પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં લખો રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતાં કેટલા ગણી છે તો 1.5 ગણી 3:2 એવું આપણે લખવાનું ખાલી જગ્યામાં લખવું તમને દેખાય છે 2 નંબર રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ શાનું પ્રતીક છે તો લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે પછી 3 નંબર ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ધર્મચક્રની જમણી બાજુએ કયું પ્રાણી આવેલું છે તો આખલો શું આવેલું છે ભારતની ધર્મચક્રની જમણી બાજુએ કયું પ્રાણી આવેલું છે તો આખલો આવેલો છે 4 નંબરનું ભારતનું રાષ્ટ્રીય ગાન કયું છે તો ભારતનું રાષ્ટ્રીય ગાન વંદે માતરમ છે પછી ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે આપણે એ જવાબ લખવાનો પછી 6 નંબરનું વાક્ય રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયા રંગનો પટ્ટો છે તો કેસરી રંગનો આપણને ખબર છે કે રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કયા રંગનો પટ્ટો છે તો કેસરી રંગનો પટ્ટો પછી 7 નંબરનું વાક્ય ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે તો વડ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે આપણે એવું લખવાનું પછી 8 નંબરનું વાક્ય ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે ભારતનું રાષ્ટ્રીય ફળ કેરી છે આવી રીતે આપણે પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં સરસ રીતે ચોપડીમાં લખવાના અને ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાના રહેશે તો આ રીતે આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે બરાબર ચાલો અલ્લાહ હાફિઝ આગળનું ઘોડા ગાડી
ચાલુ છે વિડિયો તો ચાલુ છે ના વિડિયો હમણાં બંધ કર્યો બંધ કરી દીધો આ બન્યું આપણું બધું આવી ગયું ને બોલવાનું એટલે મેં કરી દીધું બાકી જો 3 મિનિટ સુધી ચાલુ હતું ખરેખર